जय हिंद विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे जीडबल्यू नीट अने गुजकेट माटे कुलमना नियम आधारित अगत्यनो खूब ज अगत्यनो कॉन्सेप्ट जोवाना छे। आ रीत नंबर 11 जोईए छे। आगर मैं आवी 10 रीतो तमने आगर बताई छे जे जीडबल्यू नीट ने गुजकेट माटे बहु ज अगत्यनी छे। आ पण आमांथी केटलाक प्रश्नो जीडबल्यू नी अंदर अने नीट नी अंदर पण पूछायेला छे, आपणा बोर्ड में पण बोर्ड ना एमसीक्यू में पण एक बे प्रश्नो आना पूछायेला छे। हवे रीत शुं छे समजो, બે સમાન દર અને સમાન વિદ્યુત ભાર ધરાવતા ગોરાઓ અવાહક દોરી વડે શૂન્ય અવકાશમાં લટકાવેલા છે, ત્યારે બંને ગોરાઓ વચ્ચે લાગતા અપાકર્ષી બળને લીધે બંને દોરી વચ્ચેનો કોણ થીટા હોય તથા આધાર બિંદુથી ગોરાના કેન્દ્ર સુધીની લંબાઈ એલ હોય, તો અહીંયા કઈ કઈ રાશિ આપણે શોધી શકીએ, કઈ મેથડનો ઉપયોગ કરીને અલગ અલગ જવાબો આપણે લાવી શકીએ? તો અહીંયા જો, અહીંયા એક આધાર છે, આ રીતે આ રીતે એક આધાર આપેલો છે, અને આધાર સાથે પેલા અહીંયા જો અહીંયાથી દોરી બાંધેલી છે, બંને ગોરાઓ આ રીતે એકબીજાથી અપાકર્ષી બંને, કારણ કે બંને ગોરા પર સમાન વિદ્યુત ભાર છે, ધારી લો કે બંને ગોરા પર ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય, બંને ગોરાનું દર એમ હોય, બંને ગોરાનું દર સમાન દર અને સમાન વિદ્યુત ભાર ધરાવતા ગોરાઓ છે, સમાન દર વિદ્યુત ભાર હોય એટલે અપાકર્ષી બળ લાગે એટલે બંને દૂર ધકેલાય, તો અમુક અંતર સુધી એકબીજાથી દૂર ધકેલા છે, તો પહેલી બાબત તો એ યાદ રાખો। પછી શું લખ્યું છે, બંને દોરી વચ્ચેનો કોણ થીટા છે, થીટા। પછી આધાર બિંદુથી ગોરાના કેન્દ્ર સુધીનું અંતર એ આલ છે, જો સીધું ગોરાના કેન્દ્ર સુધીનું અંતર એલ છે। અહીંયા હું તમને જે ટેકનિક બતાવીશ એના પરથી એ સૂત્ર તમારે ડાયરેક્ટ એપ્લાય કરી શકો અને સૂત્ર પરથી તમે આરામથી જુદા જુદા જવાબ લાવી શકો। હવે ધ્યાન આપજો, બંને ગોરાઓ વચ્ચે જે અપાકર્ષી બળ લાગે, એક આમ બળ લાગે ને એક આમ બળ લાગે, આ અપાકર્ષી બળને લીધે બંને ગોરાઓ એકબીજાથી એક જેટલા દૂર ખસે છે, બંને એકબીજાથી એક જેટલા દૂર જાય છે, આ એની સંતુલિત સ્થિતિ છે, આટલે જઈને પછી અટકી જાય છે। તો તમારા આવા જ્યારે સાદા લોલકની જેમ ગોરાઓ લટકાવેલા હોય, આવો કોઈ કોન્સેપ્ટ આવે ત્યારે તમારે શું કરવાનું, કેટલા બળ લાગે છે એ પરિસ્થિતિ વિચાર લેવાની, ગોરા પર કેટલા બળ લાગે, જો અપાકર્ષી બળ શું લખાય, અહીંયા લાગતો અપાકર્ષી બળ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ એટલે ક્યુ સ્ક્વેર અપાન અંતરનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર, કે ક્યુ વન ક્યુ ટુ અપાન આર સ્ક્વેર એના પરથી કે ક્યુ સ્ક્વેર અપાન એક્સ સ્ક્વેર, બીજું કયું બળ લાગે, વજન બળ, આમ જો આમ વજન બળ લાગે, વજન બળ એમ દરનો ગોરો છે એટલે એમજી, અને ત્રીજું કયું બળ આવે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એટલે તણાવ બળ ટી। હવે તમારે શું કરવાનું, અહીંયા તણાવ બળના ઘટકો લેવાના, કેવી રીતે ઘટકો લઈશું ધ્યાનથી જોજો। તો અહીંયાથી આ આ ખૂણાના ભાગ કરીએ ને આપણે બે, એટલે અડધો ખૂણો અહીંયા થીટા બાય ટુ થાય, આટલો ખૂણો છે એ થીટા બાય ટુ થશે। હવે અહીંયાથી આ જે તણાવ બળ ટી છે દોરીમાં એના ઘટકો લીધા, જો આમ એક આ ઘટક લઈ લો અને બીજો આ ઘટક લઈ લો, તણાવ બળનો એક આ ઘટક ને એક આ ઘટક, તો અહીંયા ખૂણો કેટલો થાય, જો અહીંયા અહીંયા આ ઝેડ બને એટલે થીટા બાય ટુ થાય, આ ઝેડ આકાર એટલે આ થીટા બાય ટુ થાય, તો આ શું લખાય, ટી કોસ થીટા બાય ટુ, જેની સાથે ખૂણો બને એ એ ઘટક કોસ ઘટક થાય, અને આ લખાય ટી સાઈન થીટા બાય ટુ। અને પછી શું કરવાનું તમારે, તો સંતુલન માટેની શરત, આ આ જગ્યાએ આ ગોરો સ્થિર છે એટલે બંને બાજુના બરો સરખા થાય, આકૃતિ પરથી અહીં આકૃતિ પરથી સંતુલન માટેની શરત, સંતુલન માટેની શરત શું લખાય, ટી ધ્યાનથી જોજો, ટી સાઈન થીટા બાય ટુ બરોબર, તો એની સામે આ બાજુ જેટલું બર હોય ને આટલું બર સરખું હોય તો આ સ્થિર રહી શકે, એટલે ટી સાઈન થીટા બાય ટુ બરાબર એફ, અને એફ બરાબર કે ક્યુ સ્ક્વેર
अपॉन एक्स स्क्वेर। हवे जो ऊपर नीचे ना बारो सरखा हो तो अहीं स्थिर रही सके, ऊपर ना जाए नीचे ना जाए, ऊपर नीचे ना बारो सरखा मतलब वाई एक्स नी दिशा में संतुलन कोस थीटा बाय टू। तो ऊपर नु बर तो नीचे नु बर बराबर एम जी। हवे बन्ने नो गुणोत्तर लई लो, अहीं बन्ने नो गुणोत्तर अहीं शुं थशे, बन्ने नो गुणोत्तर लईए तो आ बे नो गुणोत्तर समीकरण एक अने समीकरण बे। तो समीकरण एक अने बे नो गुणोत्तर लेता और शू कर्यु पहला फरी थी जो एक बार आ गोरा पर केटला बल लागे एक अपाकर्षी बल तो के क्यू स्क्वायर अपन एक्स स्क्वायर पछी वजन बल ले एम जी अने तनाव बल टी। तो तनाव बल टी छे ने नथी एक्स दिशा वाई दिशा में बे घटक लीधा एक आ दिशा में एक आ दिशा में केवी रीते लीधा आ खूणा ने बे भाग कर्या तो अर्धो अर्धो खूणो एटले आ थीटा बाय टू थाय पछी जो आ जेड आकार एटले अहींया खूणो थीटा बाय टू आनो आ घटक एटले आ कोस घटक ने आ साइन घटक पछी साम सामे ना बरो सरखा होय तो आ संतुलन में रही सके मतलब आ स्थिर रही सके। हवे बन्ने नो गुणोत्तर लईए तो जो टी साइन थीटा भाग्या टी कोस थीटा टी साइन थीटा बाय टू भाग्या टी कोस थीटा बाय टू टी कोस थीटा बाय टू। तो आ बाजु शू थाय के क्यू स्क्वेर अपन एक्स स्क्वेर के क्यू स्क्वेर अपन एक्स स्क्वेर अने छेदमा एम जी जो टी टी कैंसल साइन भाग्या कोस एटले टेन थीटा बाय टू टेन શું લખાશે ધ્યાનથી જોજો ટેન થીટા બાય ટુ બરાબર કે ક્યુ સ્ક્વેર અપન એમ જી એક્સ સ્ક્વેર આ પહેલું સૂત્ર આવી ગયું। હવે આ સૂત્રને બહુ આરામથી ટૂંકી રીતે પણ તમે આ લઈ શકો, હું હમણાં થોડી વાર રહીને પછી બતાવું છું, આગળ જોજો। હવે મારે એક્સની જગ્યાએ ધારો કે આ એક્સ ના આપે હોય તમને અને લંબાઈ એલ જ આપી હોય તો એક્સને એલમાં ફેરવો તો કેમનો ફેરવી શકાય? તો આટલો ભાગ જો આ બે ગોરા વચ્ચેનું અંતર એક્સ હતું આટલાથી આટલું તો અડધું અંતર એક્સ બાય ટુ થાય, અડધું અંતર અહીંયાથી એક્સ બાય ટુ થાય। હવે અહીંયા આ ખૂણો આ સામેની બાજુ અને આ કર્ણ તો આકૃતિ પરથી સાઈન થીટા બાય ટુ બરાબર સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ એક્સ બાય ટુ અને ભાગ્યા કર્ણ એટલે તો એક્સ ની જગ્યાએ શું આવ્યું એક્સ બરાબર ટુ એલ સાઈન થીટા બાય ટુ। સાઈન થીટા બરાબર સામેની બાજુ એક્સ બાય ટુ ભાગ્યા કર્ણ એટલે એલ થાય તો એના પરથી એક્સ બરાબર આવી ગયું તો તમે ત્યાં મૂકી દો તો ટેન થીટા બાય ટુ બરાબર કે ક્યુ સ્ક્વેર અપન એમ જી અને એક્સ સ્ક્વેર એટલે ટુ એલ साइन थीटा बाय टू एनो स्क्वेर। तो आना पर थी अलग अलग जवाबो तमे लाई सको, क्या क्या जवाबो लाई सकाय समझो। धारी लो के रकम नी अंदर दर आपेलो होय, बे गोराना दर आप्या होय, बे गोराना विद्युत भार आप्या होय, खूणो आपेलो होय अने तमने लंबाई शोधवानुं के तो तमे लंबाई लाई सको अहींयाथी। पछी धारी लो के कोई रकम नी अंदर एवुं आप्युं होय के लंबाई आपी होय પછી બે ગોરા પરના વિદ્યુત ભાર આપેલા હોય, ખૂણો આપેલો હોય તો ગોરા પરના દર લાવી શકો તો દંડ કરતા બનાવવાનો। પછી કેટલીક વાર દર આપી હોય, બે ગોરા પરના દર, બે ગોરા પરના વિદ્યુત ભાર, આધાર બિંદુથી ગોરા વચ્ચેનો અંતર એલ આપી હોય અને ખૂણો શોધવાનો કે તો ખૂણો પણ તમે આના પરથી શોધી શકો, એટલે અલગ અલગ કિંમતો આના પરથી લાવી શકાય। હવે મેં તમને હમણાં એમ કીધું કે આ જ વસ્તુ મારે ટૂંકમાં આ સૂત્ર લાવવું હોય તો કેમનું લાવી શકાય। પછી જો આના આધારિત કેવા પ્રોબ્લેમ જીડબલી નીટ ની અંદર પૂછાયેલા છે એ હું તમને બતાવીશ, એટલે આ કોન્સેપ્ટ બરોબર સમજી લેજો એકવાર। જો આગળ જે સૂત્ર સાબિત કર્યું એ જ સૂત્ર બહુ ટૂંકી રીતે કેમનું સાબિત કરી શકે વગર ઓછી મહેનતે, તો આ જે દોરી પર જે બળ લાગે છે તણાવ પર એનો સામે ઘટક આમ લઈએ ને તો આમ આવે આમ, અને એ કેટલો ખૂણો બનાવે જો આ ઊભી અક્ષ અને આ ત્રાસી દિશા વચ્ચેનો ખૂણો થીટા બાય ટુ, તો આ ઉભી અક્ષ અને આ ત્રાસી દિશા વચ્ચેનો ખૂણો થીટા બાય ટુ થાય।
પછી જો આ ખૂણો આ પાસેની બાજુ અને આ સામેની બાજુ થાય, તો ખૂણાની પાસેની બાજુ એટલે પાસેનો સદિશ એમ જી છે, પણ સામેનો સદિશ કયો? તો આ સદિશ એટલે આ લેવાનો, એટલે એફ કે ક્યુ સ્ક્વેર અપન એક્સ સ્ક્વેર. તો બસ હવે સીધો જવાબ ટેન થીટા બાય ટુ બરાબર, ટેન થીટા બાય ટુ બરાબર સામેની બાજુ કે ક્યુ સ્ક્વેર અપન એક્સ સ્ક્વેર અને ભાગ્યા પાસેની બાજુ એટલે એમ જી. તો આ જવાબ થઈ ગયો. હવે એમાં એક્સ કેવી રીતે આવે? જ્યાં એક્સ બરાબર જ્યાં સાઈન થીટા બાય ટુ બરાબર, તો સાઈન થીટા બાય ટુ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એક્સ બાય ટુ અપન એલ. તો એક્સ બરાબર ટુ એલ સાઈન થીટા બાય ટુ. આ કિંમત તમે ઉપર મૂકી દો માટે ટેન થીટા બાય ટુ બરાબર કે ક્યુ સ્ક્વેર અપન એમ જી, અને એક્સની જગ્યા કિંમત મૂકી દો એટલે ટુ એલ સાઈન થીટા બાય ટુ નો સ્ક્વેર. તો યાદ રાખો, જ્યારે તમને રકમમાં એક્સ આપેલો હોય તો આનો ઉપયોગ થાય, અને એલ આપ્યો હોય તો આનો ઉપયોગ થાય. અને બીજી વસ્તુ, આ ખૂણો આખો સાઈડનો આપ્યો હોય તો આ ત્રીસ લખી દેવાનો, એટલે થીટા બાય ટુની જગ્યાએ ત્રીસ લખી દેવાય. આખો ખૂણો ના આપ્યો હોય, અડધો ખૂણો આપ્યો હોય તો બસ ડાયરેક્ટ જ સીધો થીટા બાય ટુની જગ્યાએ જે ખૂણો આપ્યો લખી શકાય. તો તમે આ આખી રીત પરથી ગોરાપણનો દર, ગોરાપણનો વિદ્યુત ભાર, આધાર બિંદુથી ગોરા વચ્ચેનું અંતર, બે ગોરા વચ્ચેનું અંતર અથવા તો બે દોરી વચ્ચેનો કોણ વગેરે બાબતો આના પરથી લઈ શકો. એ રાશિ જો અહીંયા બધી દેખાશે તમને, થીટા ક્યુ એમ એલ આ વગેરે રાશિ શોધી શકાય. તો આ રીતનો ઉપયોગ કેમનો કરવાનો છે આના પ્રોબ્લેમ હું તમને આગળના બીજા વિડીયોમાં બતાવીશ.